ઈ ખલકમાં અહીંયા ઘાટું કરો ઈ એટલે શું થાય શેરડી અને ઈ એટલે શું થાય ઈ જો હિન્દીમાં ઈ આવી રીતના કરવાનું છે અહીંયા પણ ઈ ઘાટું કરો અહીંયા ઈમાં રંગ ભરો પછી વાંચો અને લખો અહીંયા ઈ ઘાટા કરવાના છે ત્રણે ત્રણ અહીંયા ફરીથી લખવાના છે માથેની ગોળ જે માત્રા છે એ કરવાની ભૂલવાની નથી અહીંયા આ ઉચ્ચારો જે કક્કા સાથે બોલાય છે એ કક્કો છે બરાબર એટલે દીર્ઘાયવાળો કક્કો છે આગળ રસ્વાયવાળો શીખી ગયા તો કક્કો બે વાર લખવાનો છે તમારે બે દ્વિતીય લાઈનમાં બરાબર ખાને ખાનામાં કક્કો બે વાર લખી નાખો પછી પાછળનો સ્પેસ રહેવો અહીંયા જે શબ્દ છે એ ઘાટા કરવાના છે ટપકાવાળા છે એ શબ્દ પાછા બે વાર લખવાના છે ઈ ઈસ એટલે ઈસ જ થાય ખાટલાની હોય તે ડફલી એટલે ડફલી જ ફકીર એટલે ફકીર દરજી એટલે દરજી રજા એટલે રજાઈ ભાઈ એટલે ભાઈ શહીદ એટલે શહીદ જમીન એટલે જમીન બરાબર ને ગુજરાતીમાં જ થાય છે હવે અહીંયા જો ઈ આવ્યો છે આમાં જે રેફ વાળો છે એમાં સાચું કરવાનું છે તો જો અહીંયા ઈમાનમાં રેફ વાળો છે તો સાચું કરો અહીંયા નહીં આવે અહીંયા પણ રેફ વાળો ઈસ છે તો સાચું આવશે અહીંયા ઉત્તરમાં નથી કરવાનું ભાઈ અહીંયા ઈદમાં રાઈટ કરવાનું છે અહીંયા ઈમાન છે પણ અહીંયા રેફ નથી એટલે અહીંયા કોઈ કરવાનું નથી એક બે અને ત્રણ વાર રાઈટ કરી નાખો આપવાના નહીં પછી બાજુમાં જો ઈ વાળું છે એમાં ઈ આઈ થી લેવાનો અને એક શબ્દ આઈ થી લેવાનો બે અક્ષર ભેગા કરીને શબ્દ બનાવવાનો છે પહેલું છે ઈ હ તો ચાલો આપણે બનાવીએ ઈ અને હ પછી અહીંથી ઈ લેવાનો અહીંથી સ લેવાનો શું બનશે ઈશ પછી ઈ દ ચલો પછી ઈ આઈ થી લેવાનું શાઈ આઈ થી લેવાનું આ ખાના ને અંદર લખવા મળ્યો ઈશાળી પછી ઈ માન પછી ઈશાન આવી રીતે અહીંયા આપણે છ છ શબ્દ આના મદદથી કર્યા હવે પછીનો પ્રશ્ન જુઓ અહીંયા જે છે એ જુઓ અહીંયા માછલી બકરી હાથી અને ઘોડી ચાર આવ્યા છે એના નામ હિન્દીમાં અહીંયા કૌંસમાં આવ્યા છે એમાંથી ગોતી અને સાચા નામ લખો અહીંયા લખો મછલી બકરી હાથી અને ઘડી બરાબર હવે પેજ નંબર પાછળનો ફેરવો પેજ નંબર 22 ચલો એમાં પણ ચિત્ર જોવાના છે અહીંયા તમને નામ આપેલા નથી કોષ્ટકમાં પણ હવે તમને ચિત્ર જોઈએ અને એને હિન્દીનું નામ લખતા આવડી ગયું હોવું જોઈએ પહેલું ચિત્ર છે ઘડી તો ચાલો પહેલા ખાનામાં આવી રીતે લખો ઘ ડી બરાબર આવી રીતે એક એક શબ્દ એક એક ખાનામાં લખો ઘ ને ડી પછી લખો ઘા ને થી પછી પ પિતા એટલે પપૈયું પછી લકડી પછી દાદી પછી લખો કકડી એટલે કાકડી શિયાળ એટલે શિયાળ વટરી એટલે પોટલું મછલી એટલે માછલી લખી નાખો ટખના એટલે પગની એડી આવી રીતના બધા એક ખાનામાં એક એક અક્ષર લખી નાખો ભૂલ કરતા નહીં ખાનામાં એક અક્ષર હોવો જોઈએ જો આવી રીતના બરાબર હવે ધીરે ધીરે તમારે અનુભવવું જોઈએ પણ શું કરવાનું મૂંઝાવાનું નથી શીખવાનું છે વારંવાર કરશો તો તમને આવડી જશે બરાબર હવે એના પછીનું કર છે આપણને ખબર જ છે કે ઊભું છે ઊભી લાઈનમાં આડું છે આડી લાઈનમાં તો ચાલો અહીંયા લખો કડી પછી લ કડી બી કોમન એક જ છે પછી હું ચિત્ર છે માછલી અને ડફલી મા છલી મછલી બરાબર અને ડ ફલી પછી છે ફ કી ર અને દ ર જી પછી એના પછી નીચે જો શરીફા શરીફા એટલે સીતાફળ ગઠરી એટલે કોટલું ગઠરી પછી નથ ની આ આવશે શબ્દ નથ ની એટલે નથડી બરાબર એનું ચિત્ર દોરેલું આવશે ને સામે તમારે નથડી લખવાનું આવશે ભવાની આવશે ભવાની આ બધા મોસ્ટ આઈમ્પી એટલે ભવાની માતાજીનું નામ પછી છે મકડી મકડી એટલે કરોડિયો બરાબર કરોડિયાનું ઝાડું દોરેલું આવે તો તમારે એમાં શું લખવાનું મકડી અને ઘડિયાળ દોરેલી હોય તો ઘડી તો અહીંયા આપણે આ છ છ ખાના
કર્યા બરાબર તમારે પણ ધ્યાનથી કરવાના છે ચિત્ર બતાય આવશે ડફલી નું આવશે કાકડીમાં ભૂલ કરતા ની લોકી નહીં લખી નાખતા ઘણા લોકો લોકી લખી નાખે છે ઘણા છોકરાઓ પણ આપણે શું લખવાનું છે કકડી બરાબર હવે પાછળનું પેજ છે એ હું તમને આવતા પીરિયડમાં કરાવીશ પણ જો આ છે પેજ ને તમે તમારી જાતે કરવા પ્રયત્ન કરજો જો આ તમને આવશે આના જેવા શબ્દો પોતેનું જોડકામ જોડાણ એટલે આ તમારે તમારી જાતે કરવાનું થશે આ પણ આપણે શીખવાડી છીએ આવતા લેક્ચરમાં શીખીશું અને આ સાથે જ આપણે પેજ નંબર 20 21 અને 22 અહીંયા પૂર્ણ થયા 23મું પેજ હવે આપણે આવતા લેક્ચરમાં ભણીશું અસ્તુ